સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. બિલાડમાં પકડાયેલા બંને ગૌધન તસ્કર અને દમણમાં ગૌ તસ્કરીના ત્રણ ગુનાઓ કબૂલતા તેમને ટ્રાન્સફર વોરંટથી દમણ લાવવામાં આવ્યા. કેરળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં સેલવાસા અને દમણમાં નાગરિક સમિતિની મૌન રેલી નીકળી કલેક્ટરને આપ્યું આવેદન. સેલવાસમાં ઓઆઈડીસીએ પાઇપલાઇનના કામમાં વેઠ ઉતારી. મુખ્ય લાઇનથી 200 મીટરના એરિયામાં 6 વાર પાઇપલાઇન ફાટી. પાલદા ગામે પરિણીતાએ ગળે ફાંસોખાઈ જીવન ટૂંકાવ્યું. પતિ આત્મહત્યાનું કારણ બીમારી બતાવ્યું. કેસની તપાસ ડીવાયએસપીને સોંપાઈ. હવે જોઈએ સમાચારો વિગતવાર. 20 જાન્યુઆરીના રોજ દમણ ખાતેથી બળદોની તસ્કરી કરવા આવેલ આરોપીઓએ ભીલાડ પોલીસ મથકે વલસાડ ગુનાની અટકની પૂછતાછમાં દમણના ગુનાની પણ કરી કબૂલાત, જે બાદ આરોપીઓની દમણ ગુનામાં કરાઈ છે અટક. નાની દમણ પોલીસ મથકે તારીખ 20 જાન્યુઆરી 2017 રોજ બળદને ઇન્જેક્શન મારી તેની ચોરી કરવા આવેલ અજ્ઞાત ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ હતો, જેની તપાસ ચાલુ રહેતા 1 માર્ચ 2017ની તપાસ દરમિયાન જાણવા મળેલ હતું કે ભીલાડ પોલીસ મથકે પકડાયેલ આરોપી મોહમ્મદ સાહિદ સુલેમાન કુરેશી, ઉંમર વર્ષ 38, રહેવાસી મીરા રોડ મુંબઈ, અને મોહમ્મદ આરિફ મોહમ્મદ હુસેન શેખ, ઉંમર વર્ષ 32, રહેવાસી મીરા રોડ મુંબઈ વાળાઓની વલસાડના ગુનામાં અટક કરેલ હતી. ત્યારે તેઓની પૂછતાછ કરતા તેઓ પાસેથી જાણવા મળેલ હતું કે તેઓ વાપી તથા દમણ વિસ્તારમાંથી ગાયો તથા અન્ય પ્રાણીઓને ઇન્જેક્શન મારી તેઓની તસ્કરી કરતા હતા, જેની જાણકારી દમણ પોલીસને કરતા દમણ પોલીસ સ્ટાફે ભીલાડ પોલીસ મથકે જઈ આરોપીઓની પૂછતાછ કરતા આરોપીએ તેઓનો ગુનો કબૂલતા તેઓને નાની દમણ પોલીસ મથકે લાવી તેઓની દમણ ગુનામાં અટક કરવામાં આવી હતી, જે બાદ આરોપીને નામદા કોર્ટમાં રજૂ કરતા તેઓની 2 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર થતા પોલીસ આ અંગેની વધુ તપાસ કરી રહી છે. મોહમ્મદ સાહિદ સુલેમાન કુરેશી, મોહમ્મદ આરિફ મોહમ્મદ હુસેન દોનો નયાનગર મીરા રોડ મુંબઈ કે રહેને વાલે હૈ. ઉનકા ઇન્ટરોગેશન કે દરમિયાન ઉન્હોને દમણ પોલીસ દમણ મેં જો એક દો વારદાતે હુઈ થી જો ગાય ચોરી વાલી, જિસમે કે ક્રાઇમ નંબર 181/2016 ઓર 9/17, ये दोनों ही वारदातों में ये शामिल थे, वैसा उन्होंने कन्फेशन किया है. उसके तहत गुजरात पुलिस ने उनको इन्फॉर्म किया तो हमारी टीम ने जाके उनका कस्टडी लिया है और कोर्ट में उनको पेश करके 2 दिन की रिमांड पे उनको लिया गया. आगे की जांच चालू रखी गई है. जो भी आगे उनको 30 में मिलेगा उस हिसाब से हम आगे कार्रवाई करेंगे. इसमें अभी तक हमको 2 लोग मिले हैं, बाकी जांच शुरू है. अभी इंटरोगेशन उनका हो रहा है. जो भी इसमें आगे नाम कोई खुलेगा तो हम उस हिसाब से उनके तफ्तीश करेंगे. કેરળ રાજ્યમાં હિન્દુઓ પર કરવામાં આવેલ અત્યાચાર અને હત્યા જેવા કૃત્યોને વખોડી કાઢવા માટે દમણ નાગરિક સમિતિ દ્વારા મોટી દમણ ખાતેથી કલેક્ટર કચેરી સુધી કાઢવામાં આવી હતી મૌન રેલી. સીપીઆઈએમની સરકારમાં કેરળ રાજ્યમાં હિન્દુઓ પર કરવામાં આવેલા અત્યાચારો અને હત્યા જેવા ઘૃણાસ્પદ કૃત્યને વખોડી કાઢવા માટે દમણ નાગરિક સમિતિ દમણ દ્વારા એક મૌન રેલીનું આયોજન ફૂટબોલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કેરળ રાજ્યમાં સીપીઆઈએમની સરકારમાં હિન્દુઓ ઉપર થયેલા અત્યાચાર અને હત્યા સહિતના કૃત્યોને વખોડી કાઢવા માટે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર એક સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર પણ રહ્યા હતા અને કેરળમાં થયેલા કૃત્યો બાબતે પોતાના વિચાર રજૂ કર્યા હતા. સાથે જ ફૂટબોલ ગ્રાઉન્ડથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મોટી દમણમાં થઈ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર આપીને ઘટનાને વખોડી કાઢી હતી. સાથે જ કેરળમાં કરવામાં આવી રહેલી હિન્દુઓની હત્યા બાબતે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ પણ તેઓએ કરી હતી. આ કાર્યક્રમમાં દરેક સમાજના લોકો અને સંગઠનો જોડાયા હતા. અહીંથી આપણે નીકળીશું તો જેમ કીધું 2-2ની લાઈનમાં એક રેલી, શાંતિ રેલી સ્વરૂપે જવાનું છે કલેક્ટરેટ સુધી, અને ત્યાં જેમ 5 લોકોના નામ કીધા છે, ફરીથી હું જણાવીશ, 5 લોકો આવેદન આપવા માટે કલેક્ટરશ્રીને મળશે. હા
ખેરા સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન. આઝાદી પછી કેરલમાં સતત હિન્દુઓ ઉપર અત્યાચાર થતા રહ્યા છે. ગયા વર્ષે જ્યારે સીપીએમ ચૂંટાઈને આવી અને સત્તા પર બેઠી ત્યારથી આ દોર વધુ મજબૂત થયો છે. એટલે પૂરા ભારતમાં એક નાગરિક સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હિન્દુવાદી સંગઠને નક્કી કર્યો હતો અને એ જ કાર્યક્રમ અંતર્ગત દમણમાં પણ આજે એક વિશાળ સભાનું આયોજન થયું હતું અને સફળ સભા રહી. ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે. કેરળમાં એક સુશાસનની વ્યવસ્થા થાય, જો નહીં થાય તો રાષ્ટ્રપતિ શાસન લગાવીને પણ ત્યાં સુશાસન વ્યવસ્થા જારી કરવામાં આવે એક સંદેશ સાથે રાષ્ટ્રપતિ મહોદયશ્રીને આપણે સમાહર્તાના માધ્યમથી એક સંદેશો આપ્યો છે. સંપ્રદેશ સેલવા સ્થિત જૂની સર્કિટ હાઉસ ખાતે નાગરિક સમિતિ સંગઠન દ્વારા કેરળ રાજ્યમાં થયેલ હિંસાના વિરોધમાં યોજાઈ બેઠક, જે બાદ તેઓ દ્વારા જ કલેક્ટર કચેરી સુધી કાઢવામાં આવી હતી એક મૌન રેલી. હાલમાં કેરળ રાજ્યમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારો અને હત્યા સહિતના કૃત્યો થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભારતમાં નાગરિક સમિતિ સંગઠન બનાવી તેનો વિરોધ થઈ રહ્યો છે. એવામાં સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ખાતે પણ નાગરિક સમિતિ સંગઠન દ્વારા કેરળ રાજ્યમાં થઈ રહેલ હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ માટે સેલ્વાસ જૂના સર્કિટ હાઉસ ખાતે ગુરુવારના રોજ એક સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેઓની સમક્ષ કેરળમાં થયેલા કૃત્યો બાબતે વક્તાઓએ પોતાના વિચાર રજૂ કર્યા હતા, જે બાદ જૂના સર્કિટ હાઉસથી સેલ્વાસ કલેક્ટર કચેરી સુધી તેઓ દ્વારા એક મૌન રેલી પણ કાઢવામાં આવી હતી. આ રેલીમાં કલેક્ટર કચેરી પહોંચીને કલેક્ટર ગૌરવસિંહ રાજાવતને કેરળમાં થયેલા ઘટના બાબતે એક આવેદનપત્ર સોંપાયું હતું અને આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ પણ તેઓ દ્વારા કરાઈ હતી. આ મૌન વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં લોકો અને સંગઠનના સભ્યો જોડાયા હતા. આજ દાદરા નગર હવેલી નાગરિક સમિતિ ગઠન કિયા હુઆ હૈ. કેરળ મેં જો બીજેપી સંઘ કે ઓર સંઘ કે અન્ય સંગઠનો કે કાર્યકર્તાઓ કી નૃશંસ હત્યા હોય હત્યાએ હો રહી હૈ, ઉનકે ઘરો પર હુમલે હો રહે, ઉનકે વિરોધ મેં પૂરે ભારતભર મેં જિલ્લા કેન્દ્ર પર એસી સભાએ ઓર કલેક્ટર કો આવેદન પત્ર દેને કા કાર્યક્રમ રખા ગયા હૈ. કલ 1 તારીખ સે 3 તારીખ તક એસે સભી કાર્યક્રમ પૂરે ભારતભર મેં હોને વાલે હૈ. ગુજરાત મેં એસે 28-29 જિલ્લો મેં કલ કાર્યક્રમ હો ગયા. આજ દમણ ઓર સેલવાસ મેં એ કાર્યક્રમ રખા ગયા હૈ. યહાં કાર્યક્રમ મેં વક્તાઓને અપના વક્તવ્ય પ્રસ્તુત કિયા, અપને વિચાર પ્રગટ કિયે ઓર ફિર સભી માતૃશક્તિ ઓર ભાઈઓ ઓર બહેનો રેલી આકાર મેં જાકર કલેક્ટર ઓફિસ મેં જાયેંગે ઓર કલેક્ટર ઓફિસ મેં ઇન હત્યા કે વિરોધ મેં જો આવેદન પત્ર તૈયાર કિયા ગયા હૈ નાગરિક સમિતિ દ્વારા, વો આવેદન પત્ર કલેક્ટર જી કો દેંગે ઓર ઉનકો વિનંતી કરેંગે કે યે જો હમારા આવેદન પત્ર હમારી જો માંગે હૈ વો આપણે રાષ્ટ્રપતિ તક પહોંચાય. સેલવાસ પાલિકા વિસ્તારમાં ઓઆઈડીસી દ્વારા કરવામાં આવેલ પાણીની પાઇપલાઇનની કામગીરીમાં વેઠ રાખતા લોકોને ભોગવવી પડી રહી છે. હાલાકી જો જલ્દીથી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉનાળામાં આ સમસ્યા વધુ ગંભીર બની જશે. સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી માટેની મુખ્ય પાઇપલાઇનની કામગીરી એક વર્ષ અગાઉ ઓઆઈડીસી દ્વારા કરવામાં આવી હતી, જેમાં હલકી ગુણવત્તાના પાઇપો નાખવામાં આવ્યા હોવાનું જણાઈ આવે છે, જેને કારણે જ્યારે પણ ટેસ્ટિંગ માટે પાણી છોડવામાં આવે ત્યારે પાઇપલાઇન લીકેજ જ થાય છે. સાથે કેટલાક વિસ્તારમાં પાણીનું સપ્લાય કરવામાં આવે છે એ વિસ્તારમાં થોડા દિવસથી પાણીની તંગીની ફરિયાદ વારંવાર આવતા બુધવારના રોજ પાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને એમની ટીમ મુખ્ય સંપની મુલાકાતે ગયા હતા. ત્યાં સ્થળ મુલાકાત દરમિયાન જોતા જ ખબર પડી કે જે મુખ્ય પાઇપલાઇન છે એ જ લીકેજ થઈ રહી છે, જે જોઈ પાલિકા પ્રમુખે જણાવ્યું કે અગાઉ મુખ્ય પાઇપલાઇનથી 200 મીટરના એરિયામાં 6 વખત પાઇપલાઇન ફાટી ગઈ હતી, જેને વારંવાર રિપેર કરવા છતાં પણ આ સમસ્યા આવી રહી છે અને પાલિકા વિસ્તારની પ્રજાને પાણીની સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ઓઆઈડીસીના તકલાદી કામને કારણે વારંવાર સમસ્યા ઊભી થઈ રહી છે, જેને કારણે સેલવાસ પાલિકા બદનામ થઈ રહી છે. જો અગાઉની બોડી દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવી હોત તો હાલમાં પાલિકા વિસ્તારની પ્રજાને પીવાના પાણી માટે વલખા મારવાની નોબત ના આવતે. હાલમાં જે ઓઆઈડીસી દ્વારા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું, જેમાં બેદરકારી ન રાખવામાં આવી હોત
તો હાલમાં પાલિકા વિસ્તારમાં દરેકના ઘરમાં પાણીની લાઇન ચાલુ થઈ ગઈ હોત. હાલમાં તો ઓઆઈડીસીની બેદરકારીનો ભોગ પાલિકા વિસ્તારના લોકો બની રહ્યા છે. આ સમસ્યાનું હલ ઝડપથી ન કરવામાં આવશે તો આવનાર ઉનાળાની ઋતુમાં પીવાના પાણી માટે લોકોને ટેન્કરનો ભરોસે જ રહેવું પડશે એવું હાલ લાગી રહ્યું છે. પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા જો વારંવાર થતી આ સમસ્યા માટે જવાબદાર ઓઆઈડીસી સામે યોગ્ય પગલાં ન લેવામાં આવશે તો હજુ પણ કફોડી સ્થિતિ ઊભી થઈ શકે એમ છે. પારડી તાલુકાના બાલદા ગામે એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું. લગ્નગાળાના 3 વર્ષમાં જ પરિણીતાએ આત્મહત્યા કરતા મચી છે ચકચાર. ત્યારે બીમારીથી કંટાળીને તેણીએ આત્મહત્યા કર્યા હોવાનું તેના પતિએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું. પારડી નજીક બાલદા દેસાઈ ફળિયામાં રહેતી સેજલબેન પ્રિતેશભાઈ કોડી પટેલ ઉંમર વર્ષ 24 કે જેઓ ગુરુવારના રોજ બપોરે 1 વાગ્યાના સુમારે તેના પતિ પ્રિતેશ સાથે લગ્નમાં જવા નીકળ્યા હતા તે પહેલાં જ તેની તબિયત સારી ન હોવાનું કહી બંને પતિ પત્ની ઘરે પરત ફર્યા હતા. પરિણીતા સેજલબેન પટેલ પોતાના રૂમમાં જઈ અંદરથી તેણીએ દરવાજો બંધ કરી દીધો હતો, જે બાદ પતિ પ્રિતેશ નટુભાઈ પટેલે તેને દરવાજો ખોલવા માટે બૂમાબૂમ કરી હતી. તેમ છતાં પણ પત્નીએ દરવાજો ન ખોલતા પ્રિતેશે તેના ભાઈને બોલાવી લાવી દરવાજો તોડ્યો હતો. દરવાજા તોડતાની સાથે જ તેણે જોયું કે પંખા સાથે તેની પત્નીએ લટકીને આત્મહત્યા કરી હતી. ત્યારે આત્મહત્યાનું કારણ મૃતકના પતિ પ્રિતેશભાઈ કોડી પટેલ તેઓની માંદગી જણાવી રહ્યા છે. તેઓએ પ્રાથમિક તપાસમાં ફરિયાદમાં નોંધાવ્યું હતું કે સેજલબેન પટેલને શરદી તાવ, માથાનો દુખાવો તેમજ થોડા દિવસ અગાઉ એપેન્ડિક્સનું ઓપરેશન તેઓનું કરવામાં આવ્યું હતું અને બીમારીથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરી હતી. ઘટના અંગે પારડી પોલીસને પારડી હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવી હતી અને 11 માસનું બાળક મૂકીને તેણીએ આત્મહત્યા કરી દેતા હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે મૃતક પરિણીતાના લગ્ન જીવનને 3 વર્ષ થયા હોવાથી જ વધુ તપાસ વલસાડથી DYSP ઝાલા કરી રહ્યા છે. તેઓ પણ પારડી પહોંચી ગયા હતા અને PSI PS9 સાથે પારડી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચીને સેજલના મૃતદેહનું નિરીક્ષણ કર્યું હતું. પેનલમાં ડોક્ટરોએ PM કર્યું હતું અને બાલદા ઘટના સ્થળે FSL અને DYSP તપાસ સાથે નિરીક્ષણ કર્યું હતું. ઘટનાની જાણ મૃતકના પિયરના પક્ષને થતાં તેઓ તાત્કાલિક પારડી પોલીસ મથકે અને સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને કોડી પટેલ સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતકના મામા સંજય પટેલ કે જેઓ વાપી નગરપાલિકામાં સભ્ય હોવાનું પણ જાણવા મળ્યું હતું તેઓ પણ પારડી ખાતે આવી પહોંચ્યા હતા. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 જુદી જુદી જગ્યા પાસેથી દારૂ ભરેલ ટેમ્પો અને ઇકોકાર સાથે 4 ઇસમોની કરી છે ધરપકડ. બંને વાહનો મળી પોલીસે અંદાજિત 5,91,000 દારૂને કર્યો છે જપ્ત. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમીના આધારે પારડી બગવાડા ટોલ નાકા પાસે અને રેટલાવ પોલીસ ચોકી સામે તેઓએ વોચ ગોઠવી હતી. ત્યારે બુધવારની રાત્રિએ વોચ દરમિયાન દારૂ ભરેલ ટેમ્પો અને ઇકોકાર ઝડપી પાડી સપાટો તેઓએ બોલાવી દીધો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુધવારની રાત્રિના નેશનલ હાઈવે નંબર 8 બગવાડા ટોલ પાસેથી દારૂ ભરેલ ટેમ્પો પસાર થવાનો હોવાની બાતમી મળતા જ રાત્રિના લગભગ 3:30 વાગ્યે વોચ ગોઠવી હતી, જે દરમિયાન બાતમીવાળા ટેમ્પો નંબર MH04FD4920 આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને તેની તપાસ લેતા ટેમ્પામાં દારૂની બોટલ નંગ 9,768 જેની કિંમત રૂપિયા 5,32,800 રૂપિયા દારૂનો જથ્થો મળી આવતા રૂપિયા 6 લાખનો ટેમ્પા સાથે ચાલક અમિત રામશંકર જયસ્વાલ રહેવાસી વાપી ડુંગરાની ધરપકડ કરી હતી. આ સાથે જ ઓરવાડ રેટલાવ પોલીસ ચોકી સામે પણ બાતમી આધારે વોચ ગોઠવી દારૂ ભરેલ ઇકો કાર નંબર GJ15CF4756માંથી દારૂની બોટલ નંગ 1,104 જેની કિંમત 55,200 મળી આવતા રૂપિયા 2 લાખની કાર સાથે ચાલક ઉમેશ ઈશ્વર પટેલ રહેવાસી ધરમપુર નાની ઢોલ ડુંગરી, ધર્મેશ છગન વારલી રહેવાસી વાપી કચ્છી ગામ અને શ્રવણ વીરસિંહ સંગોડિયા રહેવાસી માંડવ ગામ ડુંગરી ફળિયાની ધરપકડ કરી હતી અને દિવ્યેશ નામના સુરત પર્વત પાટિયાના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. LCBએ દારૂ ભરેલ ટેમ્પો અને દારૂ ભરેલ કાર સાથે ખેપિયાને પારડી પોલીસને હવાલે કરતા પારડી પોલીસે આ માટેની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ.
પાર્ટી સુલભનગરમાં પ્રથમ ભેરુ સુપર સ્ટોરનો પ્રારંભ. અહીં તમને મળી શકશે ઘર વપરાશની દરેક ચીજ વસ્તુઓ, જેવી કે કોસ્મેટિક, શેમ્પૂ, સાબુ, હેર ઓઇલ, કઠોળ, તુવેર, ચણા, મગ અને બારેમાસ ભરવા માટેના ચોખા. તે ઉપરાંત ઘઉં તેમજ ખાવાના તેલના ડબ્બામાં રાજમોતી, સનરાઈઝ, તિરુપતિ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, દૂધ પનીર, કાજુ, બદામ પિસ્તા, ચા ખાંડ તદ્દન કિફાયતી ભાવે તેમજ પ્રાઇસ લિસ્ટ મુજબ મળશે. અને હા, આપના ઘરે હોમ ડિલિવરીની સુવિધા પણ અહીંથી આપવામાં આવશે. તો રાહકોની જુઓ છો, આજે જ અમારા ભેરુ સુપર સ્ટોરની મુલાકાત લેવો. જાહેર માર્ગો પર આડેધડ લારીઓ અને દુકાનોની બહાર મંડપ લગાવવામાં આવેલ છે, જેને કારણે ટ્રાફિક સમસ્યા ઘણી વકરી રહી છે. જેને કારણે સેલ્વાસ નગરપાલિકા દ્વારા મેઇન બજાર વિસ્તારમાં અને શહેરના મુખ્ય રસ્તાઓ પર આવેલ દુકાનોની આગળ સાઈડ પર મંડપ લગાવી જે દુકાનદારો ધંધો કરી રહ્યા છે અને લારીવાળાઓ જાહેર માર્ગ પર ઊભા રહી ધંધો કરી રહ્યા છે, જેને કારણે વાહન ચાલકો પર આડેધડ પાર્કિંગ કરી દુકાનોમાં સામાન લેવા જાય છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેથી પાલિકા દ્વારા વેપારીઓને ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ દુકાનદાર લારી ગલ્લાવાળા તથા ફૂટપાથ પર દુકાનો લગાવી છે તેને હટાવી લેવી, કારણ કે સેલ્વાસ પાલિકા વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. બીજું એ કે જેટલી પણ પાકી દુકાન છે તેમાં જે સામાન રાખવામાં આવે છે તે સામાન પોતાની હદ સુધી જ રાખે, તે સિવાય બહાર કોઈ પણ મંડપ કે દુકાનો સામાન ન રાખે, અન્યથા દુકાન માલિકની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, સાથે તેમનો સામાન પણ જપ્ત કરી લેવામાં આવશે, જેથી દરેક દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓએ આ બાબતનું ખાસ ધ્યાન આપે એ જરૂરી બની રહ્યું છે. વાપીચણો સ્થિત અરિહંત બિલ્ડિંગમાં ફર્નિચર કામ પૂર્ણ કર્યા બાદ મજૂરી પેટે પૈસા માંગનાર કારીગરને ધમકી આપી માર મરાયો, જેની ડુંગરા પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ. વાપીના ચણોદમાં આવેલ અરિહંત બિલ્ડિંગમાં ફર્નિચરનું કામ કર્યા બાદ કારીગર પૈસા માંગવા જતા તેને માર મારવામાં આવ્યો હતો અને હિસાબની ડાયરી ફાડી દેવામાં આવી હતી. રાજકિશોર ગુપ્તા નામનો ફર્નિચરનો કારીગર દ્વારા નાગેશ નામના વ્યક્તિના ફ્લેટમાં ફર્નિચરના કામ કરવામાં આવ્યા હતા. કામ પૂરા થઈ જવા બાદથી રાજકિશોર દ્વારા નાગેશથી અવારનવાર કરેલા કામના પૈસાની માંગણી કરતા નાગેશે બુધવારે રાજકિશોરને બોલાવી રૂપિયા 2000 અને કારીગરને રૂપિયા 1000 આપ્યા હતા, જેની નોંધ રાજકિશોર દ્વારા તેની ડાયરીમાં કરવા જતા નાગેશ દ્વારા ડાયરીને ફાડી દીધી હતી. રાજકિશોરને માર મારવામાં પણ આવ્યો હતો. નાગેશ પાસેથી રૂપિયા 66,600 નીકળતા હોવાથી ડુંગરા પોલીસ મથકમાં તેઓએ માર મારવા તેમજ ડાયરી ફાડીને દાદાગીરી કરવાની ફરિયાદ નોંધાવી છે. 104 નંબર ફ્લેટ માં કામ ચનોદ ગેટ કે અંદર હરિયંત ગાર્ડન બિલ્ડિંગ હે એલ બિલ્ડિંગ મેં 104 નંબર ફ્લેટ મેં કામ કિયા હું, નાગેશ ભાઈ નામ હે ઉનકા, કામ કરવા કે ઓર કલ મુજે સુબહ 8 બજે બુલાયે થે પૈસે કે લિયે બાદ મેં મુજે મારે ભી 2000 રૂપિયા દીયે ઉસકે બાદ ડાયરી માંગે મુજે લગા લિખને કે લિયે માંગ રહે હે બાદ મેં ડાયરી ફાડ દીયે તો મેં બોલા સાહેબ ડાયરી ક્યો ફાડે તો મુજે ઉધર પટક પટક કે મારને લગે બાદ મેં ધમકી દીયે કે મેરા દારૂ કા લારી 15 ચલતા હે જીઆઈડીસી મેં ઓર જા પોલીસ કેસ કર દે કે આવું ખાડ લેગી મેરી પોલીસ દુનિયા ભર કા મુજે યે ધમકી દીયે ઓર બાદ મેં ગેટ સે ધક્કા મારતે હુએ મુજે બહાર નિકાલે લાશ સે માર માર કે લોગ થે હું લોગ ઓર મેરા મિસ્ત્રી થા મિસ્ત્રી ડર કે માને મેરા ભાગ ગયા વહાં સે 6,000 રૂપિયા ભી મુજે લેના ઉનસે કમ્પ્લેન કિયા હું હરિયા મેં કમ્પ્લેન કરકે આયા કર. વાપી ગુંજન સ્થિત એચડીએફસી બેંક પરિસરમાં ગાડી શોરૂમના કર્મચારી સાથે રૂપિયા 1,48,000ની બે અજાણ્યા ઈસમોએ કરી છે છેતરપિંડી. વાપીના એક ગાડી શોરૂમના કેશિયર રૂપિયા 1.48 લાખ રોકડ ભરવા બેંકની બ્રાન્ચમાં ઊભા હતા ત્યારે બે અજાણ્યાઓ પૈકી એકે તેના હાથમાંથી સ્લીપ લઈ હું પૈસા ભરી આપું છું કહી નજર ચૂકવી થેલો લઈ ફરાર થઈ જતા કેશિયરે ઉદ્યોગનગર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વાપી જીઆઈડીસી ખાતે આવેલ પ્રસિદ્ધ ગાડીના શોરૂમ કટારિયા ઓટોમોબાઈલના કેશિયર જીગર અનિલ દેસાઈ રોકડ રૂપિયા 1,48,000 વાપી જીઆઈડીસીની ગુંજન ખાતે આવેલ એચડીએફસી બેંકમાં ભરવા કતારમાં ઊભા હતા.
તે દરમિયાન બે અજાણ્યા યુવાનોએ આવી તે પૈકી એકે તેના હાથમાંથી પૈસા ભરવાની સ્લીપ લઈ હું ભરી આપું છું કહી નજર ચૂકવી રોકડ રકમનો થેલો લઈ ફરાર થઈ જતા જીગર દેસાઈએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે એક HDFC બેંકમાં પૈસા ભરવા ગયા હતા કટારિયા ઓટોમોબાઈલ્સના બે કર્મચારીઓ, એક કેશિયર હતો અને એક બીજો પિયુન હતો. એ બંને જ્યારે પૈસા ભરવા ગયા હતા, પિયુન લાઈનમાં ઊભો હતો થેલી લઈને એની બેગ જે પણ હશે, અને એમાં કોઈક પાછળથી એની પાછળ આવીને જોડે કંઈ વાતચીત કરી એવું કંઈ કહે છે ભાઈ જે કે છે અનિલભાઈ. અને એ જ્યારે પૈસાનું એકાઉન્ટ જ્યારે કાઉન્ટર પર ગયો ત્યારે અંદર એના જે પૈસા હતા એમાંથી જે 2000 નોટો હતી 74 148,000 રૂપિયા એ નહોતા. એટલે એને ત્યારે ખબર પડી કે આ જે છે 148,000 ચોરી થઈ છે. એ બાબતે એમણે ફરિયાદ આપી છે. આગળની તપાસ ચાલુ છે. CCTV ફૂટેજ મેળવ્યા છે, બહારનો ફોટો ને એવું આવે છે, જોઈએ છે. હજુ બીજા CCTV ફૂટેજ મેળવવાના બાકી છે. નાની દમણ કડૈયા સ્થિત સરકારી પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવની કરાઈ ઉજવણી. સાથે જ વર્ષ દરમિયાન શાળામાં યોજાયેલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરાયા. નાની દમણ કડૈયા સ્થિત જિલ્લા સંચાલિત સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહપૂર્વક વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ જોડાઈને વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. તેઓએ સ્વાગત ગીત, નૃત્ય અને નાટક જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા. બાળકોમાં છુપાયેલી પ્રતિભા બહાર આવે એ ઉદ્દેશ્ય સાથે આ વાર્ષિકોત્સવનું શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વર્ષ દરમિયાન શાળા ખાતે આયોજિત થયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા. કડૈયા સરકારી શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં દમણ શિક્ષણ અધિકારી ચિમનભાઈ પટેલ, ગામ સરપંચ શંકરભાઈ પટેલ, ઉપસરપંચ ભરતભાઈ પટેલ સહિત શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ તેઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અહીં અમારી સરકારી શાળા કડૈયામાં આજે વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અને બેટી બચાવો બેટી પઢાઓના ધ્યેય સાથે શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અમારા બાળકો ખૂબ ઉત્સાહિત થઈ રહ્યા છે. શિક્ષકોએ પણ ખૂબ એમાં મહેનત કરી છે. સરપંચ સાહેબ, ઉપસરપંચ સાહેબ, અમારા AD શિક્ષણ અધિકારી ચિમનભાઈ પટેલ અને અરવિંદભાઈ હાજર રહે છે. ગુજરાત રાજ્ય ST નિગમની વડોદરા ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ST કર્મચારીની માંગણી પૂર્ણ ન થાય તો 15 માર્ચે ST કર્મચારીએ પૈડા થંભાવવાની આપી ચીમકી. સાથે જ વલસાડ જિલ્લાની ઘાટ વિસ્તારમાં ફરતી બસના ટાયરો બદલવાની માંગ કરાઈ. ગુજરાત રાજ્ય ST નિગમ તેના કર્મચારીઓની કેટલીક માંગણી પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેશે તો આગામી 15 માર્ચના રોજ ST ગુજરાતના પૈડા થંભાવી દેવાની ચીમકી વડોદરા ખાતે 28 ફેબ્રુઆરીએ યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં અપાઈ હતી. જ્યારે વલસાડ ડિવિઝનમાં કેટલાક ઘાટ વિસ્તારમાં ફરતી બસો માટે રનિંગ ટાયરમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી. ST વર્કર ફેડરેશન, ST કર્મચારી યુનિયન અને ST ભારતીય મજદૂર સંઘની દક્ષિણ ઝોન સંકલન સમિતિ ST વડોદરા ખાતે યોજાયેલી મિટિંગમાં વલસાડ ST સંકલન સમિતિ દ્વારા ડિવિઝનને સ્પર્ધતા વિવિધ પ્રશ્નોની ચર્ચા થઈ હતી, જેમાં વલસાડ વિભાગ 3 જિલ્લા કેન્દ્ર શાસિત પ્રદેશને પરિવહન પૂરું પાડતા આહવાડાંગ, કપરાડા અને દાદરાનગર હવેલીના ઘાટ વિસ્તારમાં 10 કિલોમીટરની ઝડપે વાહનો દોડતા હોય રનિંગ ટાયરમાં સુધારો કરવાનો તેમજ ભૌગોલિક દ્રષ્ટિએ તથા વાપી સેલવાસ દમણ વિસ્તારની ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈ બસના રનિંગ ટાયરમાં સુધારા કરવાની રજૂઆત થઈ હતી.
આ ઉપરાંત સાતમો પગાર પંચ ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વચન પાળી બતાવવું જોઈએ એવી રજૂઆત પણ કરાઈ હતી. તેવી જ રીતે જીપીએસ સિસ્ટમ ચાલુ રાખવા સાથે વલસાડ ડિવિઝનમાં ડ્રાઈવર કંડક્ટરની ભરતી સ્થાનિક લેવલથી જ કરવામાં આવે તેવી રજૂઆત વલસાડ સંકલન સમિતિના રમેશભાઈ પટેલ, મહામંત્રી બી એમ શાહ હર્ષદ પટેલ, મહામંત્રી મજૂર મહાજન અને ધનસુખ પટેલ, મહામંત્રી કર્મચારી મંડળે સંકલન સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારે વલસાડ ડિવિઝનના પ્રશ્નો અંગે તંત્ર કેવા પગલાં ભરવામાં આવશે તે તો આગામી દિવસોમાં જ ખબર પડી શકશે. ગુજરાત રાજ્ય એસટીએમ માર્ગ વ્યવહાર નિગમને આખા સમગ્ર ગુજરાતના 52 જેટલા પ્રશ્નોની અમે રજૂઆત માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને, મેનેજિંગ ડિરેક્ટર શ્રી વાહન વ્યવહાર મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયા સાહેબને અમે વારંવાર રજૂઆતો કરી છે અને અમારા 52 જેટલા પ્રશ્નો છે એ બાબતની અમે વારંવાર રજૂઆત કરતા આવેલા છે, પરંતુ મેનેજિંગ ડિરેક્ટરની તાનાશાહીને ધ્યાનમાં લઈને અમારે ના છૂટકે 15મીને મધરી રાત્રિથી અમે આંદોલન કરવાની એક ચીમકી અમે ઉચ્ચારી છે. જો અમારી 10 તારીખ સુધીમાં 10 માર્ચ સુધીમાં જો પ્રશ્ન ના ઉકેલાશે તો અમે સમગ્ર ગુજરાતની અંદર 8000 જેટલી અમારી બસો છે એ બસોના પૈંડા અમે સંભાવી દઈશું. વલસાડ વિભાગની વાત કરું તો વલસાડ વિભાગની અંદર જે આહવા, નવસારી અને વલસાડ 3 જિલ્લાઓ સંકળાયેલો છે, સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે પણ પરિવહન પૂરું પાડવાની જવાબદારી ગુજરાત એસટીની છે અને ઘાટ સેક્શન જેવા કપરાડાના ઘાટો છે, આહવા ડાંગ નવસારી વિસ્તારના પણ ઘાટ સેક્શનો છે, દાદરાનગર હવેલી વિસ્તારની અંદર પણ ગોરબારી જેવા, કુમસેત જેવા ઘાટ વિસ્તાર છે, તેવાની અંદર 10ની સ્પીડે ગાડી ચાલતી હોય અને એ 60ની સ્પીડે ગાડીનો રનિંગ ટાઈમ આપતા હોય એ બાબતે પણ અમારી સાથે અન્યાય થયો છે. જે જીપીએસ સિસ્ટમ છે એ જીપીએસ સિસ્ટમની અંદર પણ મુસાફર જનતાને સગવડો મળવી જોઈએ, તેના જગ્યાએ ડ્રાઈવર કંડક્ટરોને મેમા આપવામાં આવે છે એ અથવા યોગ્ય ન ગણાવી શકાય. એટલે અમે એવા 52 જેટલા અમારા પ્રશ્નો છે એ 52 જેટલા પ્રશ્નોને અમે રજૂઆત કરેલી જ છે અને રજૂઆત કરતાં 3 મહિના નીકળી ગયેલા છતાં પણ મેનેજિંગ ડિરેક્ટરની તાનાશાહીને ધ્યાનમાં લઈને અમે 15મીએ રાત્રિથી અમે પૈંડા સંભાવી દઈશું. મુદ્દા અમારા 7મું પગારપંચનું છે. સમગ્ર ગુજરાતની અંદર 7મું પગારપંચનો અમલ કરવામાં આવેલ છે, પરંતુ નિગમને એને બાકાત રાખવામાં આવેલા છે. જ્યારે જ્યારે નવા નવા નિયમો આવે છે તો નિયમ સરકારને ફાયદા થાય તેવા નિયમોનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, પરંતુ નિગમની અંદર કર્મચારીઓને ફાયદા થાય છે તે રીતના કોઈ પણ ઇમ્પ્લિમેન્ટને એને ફાયદો કરાવવામાં આવતો નથી. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. બિલાડમાં પકડાયેલા બંને ગૌધન તસ્કર અને દમણમાં ગૌ તસ્કરીના 3 ગુનાઓ કબૂલતા તેમને ટ્રાન્સફર વોરંટથી દમણ લાવવામાં આવ્યા. કેરળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં સેલવાસા અને દમણમાં નાગરિક સમિતિની મૌન રેલી નીકળી કલેક્ટરને આપ્યું આવેદન. સેલવાસમાં ઓઆઈડીસીએ પાઇપલાઇનના કામમાં વેઠ ઉતારી, મુખ્ય લાઇનથી 200 મીટરના એરિયામાં 6 વાર પાઇપલાઇન ફાટી. પાલદા ગામે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પતિ આત્મહત્યાનું કારણ બીમારી બતાવ્યું, કેસની તપાસ ડીવાયએસપીને સોંપાઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.